अमेरिका छे, जापान छे, नॉर्वे छे, तो आ शुं थयुं समग्र क्षेत्र छे क्योंकि के घणा बधा देशो छे एमां आवरी लेवामां आवे छे, तो आ थयुं आपणुं समग्र लक्ष्य अने एकम लक्ष्य अर्थशास्त्र। હવે આપણે જોવાનું છે આર્થિક માહિતીની રજૂઆત છે એ આપણે કઈ રીતના કરી શકીએ। તો આર્થિક માહિતીની રજૂઆત એટલે કે નાણાકીય બાબતો છે એની રજૂઆત આપણે અર્થતંત્રમાં કઈ રીતના આપણને ઉપયોગી છે। તો કેટલી રીત છે એની ત્રણ રીત છે, ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક, એટલે કે હું તમને કેમ અત્યારે કહું છું, ભાષા દ્વારા બોલું છું કે હું બોલું છું ને તમે સમજો છો, કાંઈ પણ મારે તમને આંકડાકીય માહિતી આપવી છે અથવા તો બીજી બાબતોની માહિતી। હવે અંદાજપત્ર છે, હવે તમને મોઢે આંકડા અથવા તો બોલીને જ કહી દઉં કે આટલું અંદાજપત્ર છે, આવી રીતના છે, ખાધવાળું છે, પુરાતવાળું છે, એમાં હું તમને આપી દઉં માહિતી। તો એ મારી કઈ થઈ, ભાષા દ્વારા, ભાષા દ્વારા હું તમને કહું છું કે આ રીતનું છે, બજેટ બહાર પાડવાનું છે, પછી બીજી માહિતી આંકડાઓ દ્વારા, આંકડા દ્વારા જે આપણે હાલમાં જ બહાર પાડવામાં આવે છે ને, અત્યારે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ હોય, વસ્તી છે, દેશની વસ્તી ગણતરી થાય તો આંકડા દ્વારા બહાર પાડવામાં આવે કે આટલી વસ્તી છે, પછી દેશનું અંદાજપત્ર એવી રીતના બહાર પાડવામાં આવે, પછી લોકો છે એની માથાદીઠ આવક કેટલી છે તો એ આંકડા દ્વારા બહાર પાડવામાં આવે, એટલે કે એમાં શું હોય આંકડાકીય માહિતીનું મહત્વ વધારે હોય। તો એ શું થયું, આપણું આંકડા દ્વારા છે તમને માહિતી મળે છે। પછી ત્રીજું છે આકૃતિ અથવા આલેખ દ્વારા, આકૃતિ દ્વારા, હવે હું તમને કોઈ પણ માહિતી આપું છું એ મારે તમને ભાષા દ્વારા નથી આપતી કે નથી આંકડા દ્વારા આપતી, મારે તમને અહીંયા છે એ આકૃતિ દોરીને તમને એની માહિતી આપવી છે, એ કઈ રીતના એનો પ્રશ્ન થાય। હવે જો આંકડા દ્વારા આપણે જોઈએ તો આપણે કિંમત અને માંગ છે એનું ઉદાહરણ લઈ શકીએ, કિંમત છે તો કિંમત જ્યારે છે આપણે 10 રૂપિયા હોય છે ત્યારે માંગ કેવી હોય છે, હવે નજીવી કિંમત છે એટલે આપણે માંગ છે કેટલી છે 20, હવે જ્યારે કિંમત છે એ વધતી જાય છે 20 રૂપિયા છે ત્યારે માંગ કેવી થાય છે ઘટતી જાય છે, કિંમત જેમ વધશે તેમ માંગમાં શું થશે ઘટાડો। તો આ મેં તમને માહિતી કેમ આપી, આંકડા દ્વારા માહિતી આપી કે આવી રીતના છે કિંમત અને માંગમાં છે ફેરફાર થાય છે। હવે આ જ માહિતી મારે તમને આકૃતિમાં આપવી હોય તો હું તમને કઈ રીતના આપું, તો તમને આકૃતિ દોરીને બતાવું કે આકૃતિ છે આપણે આલેખ દોરતા હોય ગમે ત્યારે એક્સ અને વાય ધરી આપણે દર્શાવીએ છીએ, તો આલેખ દ્વારા હું તમને માહિતી એને આપી શકું કે કિંમત અને માંગ છે આપણે દર્શાવી શકીએ, અહીંયા લઈએ ઓ હવે જો આ તે મારે આકૃતિમાં દર્શાવવું હોય તો હું કઈ રીતના દર્શાવું, કિંમત જયારે 10 રૂપિયા હતી કિંમત કેટલી છે 10 રૂપિયા, જયારે માંગ કેટલી છે 20 ની, તો મારો છે આલેખ અહીંયા પહોંચે, પછી જ્યારે 20 રૂપિયા કિંમત હતી ત્યારે શું થઈ ગઈ માંગ ઘટી ગઈ, અને જ્યારે 30 રૂપિયા કિંમત હતી ત્યારે સાવ માંગ નીચે આવી ગઈ એટલે 5, તો મારો છે આલેખ આ રીતના તૈયાર થાય। તો આ મેં તમને સમજૂતી શેના દ્વારા આપી, આકૃતિ દ્વારા, કે જુઓ તમે આના દ્વારા પણ તમને ન સમજાય તો તમે આમાં કહી શકો ને સામાન્ય રીતે કે જુઓ આટલી માંગ છે કિંમત અને આટલી માંગ છે, તો એની આધારે છે આલેખ દર્શાવીશ કે આટલી કિંમત હતી 10 રૂપિયા ત્યારે માંગ કેટલી હતી 20, સૌ નજીવી કિંમત છે એટલે માંગ વધારે છે, જેમ જેમ કિંમત વધતી ગઈ એમ માંગ ઘટતી ગઈ, કેમ કેમ કે છે હવે લોકોને એટલી વસ્તુ છે એ મોંઘી પડે છે એટલા માટે લોકો વસ્તુ ખરીદતા નથી, અને આપણે જોઈએ છીએ કિંમત અને માંગને હંમેશા વ્યસ્ત જ સંબંધ છે, કેમ જેમ કિંમત વધવાની એમ માંગ ઘટી જવાની, આપણે છે આગલા લેક્ચરમાં મેં તમને જાણ કરી હતી કે કિંમત અને માંગ છે એનો રેખાનો ઢાળ ઋણ હોય છે, ઋણ ઢાળ દર્શાવે છે કારણ કે બંને છે વ્યસ્ત સંબંધમાં રહેલા છે,
જેના કારણે છે એ બે ક્યારે સામા સામે સીધા સંબંધમાં આવે નહીં. હંમેશા આપણે જોઈએ છે કે સેલ હોય ને વધારે ઘટતી હોય, પછી અમુક જે શોપ હોય મોટી મોટી દુકાનો ને આપણે ઓછા જઈએ છીએ, મોલ જેવી ને આટલી બધી છે ભીડ જોવા મળતી નથી. જેમ કિંમત ઓછી ત્યાં માંગ વધારે ને આજે આપણને ભીડ પણ વધારે જોવા મળે છે. તો આપણે જો આર્થિક માહિતીની રજૂઆત કે કેટલી રીતના છે આપણે આર્થિક માહિતીની રજૂઆત કરી શકીએ છીએ. હવે પછી આપણે જોઈએ આંકડાકીય માહિતીનું મહત્વ કઈ રીતના. આપણે શું થયું આર્થિક માહિતી, હું તમને જે કોઈ પણ છે એ નાણાકીય માહિતી આપું છું તો એ આર્થિક માહિતી, પણ હવે આંકડાકીય માહિતી, આંકડાશાસ્ત્ર છે આપણે આવે છે 11મા ધોરણમાં ભણવામાં, તો આંકડાકીય માહિતી છે એનું મહત્વ અર્થશાસ્ત્રમાં શું રહેલું છે, અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતી છે એ કઈ રીતના ઉપયોગી છે. એનો પહેલો પોઈન્ટ સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. જો શું કીધું છે સિદ્ધાંતોની આધારભૂતતા એટલે તટસ્થતા, વિશ્વસનીયતા, આનો મીનિંગ થાય વિશ્વસનીયતા. આધારભૂતતાનો મીનિંગ થાય વિશ્વસનીયતા, એટલે કે સિદ્ધાંતો છે એમાં વિશ્વસનીયતા હોવી જરૂરી છે. હવે આ છે માર્શલ છે એણે વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રને, એ અર્થશાસ્ત્રને આવી રીતના માને છે, માનવીને કેન્દ્રસ્થાને રાખે છે. તો એણે સિદ્ધાંત આપ્યો, એણે એનામાં વિશ્વસનીય, એને જે ખબર છે કે અર્થશાસ્ત્ર છે એમાં માનવીને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે, નાણાંને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે, એનો નિયમ સાચો છે, એને વિશ્વસનીયતા એટલે કે એનો સિદ્ધાંત છે એ આધારભૂત ગણાય છે. હવે એનો કે બે આર્થિક ચલના કાર્યકારણના સંબંધને તપાસ. જો બે આર્થિક ચલના કાર્યકારણના સંબંધ, ત્યાં તમને પ્રશ્ન થશે કાર્યકારણનો સંબંધ એટલે કેવો, કે કાર્ય અને કારણ, કારણ છે એ કાર્ય કરવા માટે છે એ સંબંધ દર્શાવે છે. જો હવે વરસાદ પડે છે તો ખેતી થશે, તો વરસાદ શું થયું કારણ થયું, વરસાદ પડશે તો ખેતી થશે, તો બે એક સાથે જોડાયેલા છે ને, વરસાદ નહીં પડે તો ખેતી નહીં થાય, તો શું થયું કાર્યકારણનો બંને વચ્ચે સંબંધ છે. કિંમત વધશે તો માંગ ઘટશે, તો કિંમત કારણ થયું આ કાર્ય થયું. પછી પેટ્રોલના ભાવમાં જે વધારો થશે તો માંગ ઘટી જશે, એકબીજા સાથે જોડાયેલા છે. દેશનું અર્થતંત્ર છે, લોકોની માથાદીઠ આવક વધશે તો દેશનો વિકાસ થશે, તો એક કારણ સાથે બીજું કાર્ય જોડાયેલું છે. તમે જે એક્ઝામ આપો છો વાંચશો તો તમને આવડશે, તો એકબીજા સાથે જોડાયેલા કાર્ય અને કારણ, કારણ છે કે તમે વાંચશો તો તમને આવડશે, તો કારણ થયું, બંને એકબીજા સાથે જોડાયેલા જેથી કાર્યકારણનો સંબંધ ઉદ્ભવે છે. તો તમને સમજાવવાનું હશે કે કાર્યકારણનો સંબંધ એટલે શું. જો ઉદાહરણ આપણને આપ્યું છે કે વરસાદ અને ખેત ઉત્પાદન, કિંમત અને માંગ, નફા અને ઉત્પાદન. તમે જે નફો થશે તો ઉત્પાદન વધારશો ને, હવે તમને જે ખોટ જ આવે છે દર વર્ષે તો તમે ઉત્પાદનમાં વધારો કરશો નહીં કરો. કોઈ પણ કંપની છે એ ખોટમાં જ ચાલતી હોય તો કંપની છે આગળ જતા ઠપ થઈ જાય, બંધ પડી જાય. એને નફો થશે ને તો એ આગલા વર્ષે ઉત્પાદનમાં વધારો કરશે. તો પાછો નફો છે એનું કારણ થયું, એને નફો વધ્યો છે એટલા માટે ઉત્પાદન વધાર્યું છે, કારણ છે અને આ કાર્ય છે. તો આ સિદ્ધાંતોમાં છે વિશ્વસનીયતા માટે આ બે પોઈન્ટ જરૂરી છે, કે જો આધારભૂતતા મોડેલ કે કાર્યકારણના સંબંધના આધારે આંકડાકીય માહિતી આપણને ઉપયોગી છે. પછી બીજું છે દશા અને દિશાના વલણો જાણવા. દશા અને દિશા, પાછો પ્રશ્ન છે દશા અને દિશા એટલે શું. તો દશા એટલે કે આપણી ભારતની, ભારતીય અર્થતંત્ર છે એ કઈ દિશામાં આગળ વધે છે, કે પહેલા 1947 આઝાદ થયું ભારત ત્યારે આપણી દિશા કેવી હતી, આપણી દશા કેવી હતી ભારતની, અને અત્યારે 2020માં આપણી દશા કેવી છે, એટલે કે ભારત કેટલા ક્ષેત્રમાં આગળ વધ્યું છે, ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કર્યો છે, ત્યાં શું થયું દશા, કે આપણી ભારતની સ્થિતિ હવે સુધરે છે એના માટે છે, એનો મીનિંગ થાય સ્થિતિ, એટલે કે દશા કેવી ભારતની છે એ આગળ પાછળ જોઈએ, બંનેની સરખામણી કરીએ તો દશા સુધરી છે કે નહીં તે, અને દિશાના વલણ એટલે કે ભારત કઈ દિશામાં પ્રગતિ કરે છે. હવે જુઓ રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય ને તો આપણે શું થાય, પીછેહઠની સ્થિતિ ગણાય ને, કે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો જાય છે તો આપણો વિકાસ થતો નથી. પછી તમે કયા નિયમો, કઈ યોજનાઓ બહાર પાડશો, કેવી રીતના અર્થતંત્ર કાર્ય કરશે, અથવા તો કોઈ દેશનું અર્થતંત્ર જોઈને આપણે એ અમલમાં મૂકશું તો આપણે કઈ દિશામાં જશું, વિકાસની દિશામાં કે પછી પીછેહઠની સ્થિતિમાં જશું, તો એક દિશા છે એ નક્કી કરવામાં આવે છે. તો એ વલણો જાણવા માટે પણ આંકડાકીય માહિતી ઉપયોગી છે. જો કોઈ એક ક્ષેત્રના વલણો કે કઈ દિશામાં જાય છે, આપણો ભારત દેશ છે આપણે નક્કી કર્યું છે કે
આપણા દેશ આપણે આગળમાં જોયું હતું કે આપણો રાષ્ટ્રીય વૃદ્ધિ દર વધારે છે, રાષ્ટ્રીય આપનો વૃદ્ધિ દર સૌથી વધારે આપણો કોનો હતો? ભારતનો અને ચીનનો. કે જે બંને દેશ એવા છે કે સૌથી વધારે ઝડપથી પ્રગતિ કરે છે, કે ભારત અને ચીન છે તો એ સૌથી વધારે પ્રગતિ કરતા દેશો છે. તો આપણે શું જોશું અહીંયા કે એ દિશામાં આગળ વધે છે, આગળ વધે એટલે એના છે ક્ષેત્રના કોઈ પણ ક્ષેત્રના વલણો જાણી શકાય. પછી રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ આપણે જોઈએ છીએ. ભારત આપણો કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન, એટલા માટે છે રાષ્ટ્રીય આવકમાં છે ખેતીનો ફાળો બહુ જ મહત્વનો છે. ખેતીનો ફાળો મહત્વનો કેમ કે અર્થતંત્ર છે આખું આપણે કૃષિ આધારિત છે. અત્યારે તો આપણે ત્રણ પ્રકારના છે એ આવે છે, પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત ્ર અને સેવા ક્ષેત્ર. આ ત્રણ ક્ષેત્રમાંથી છે આપણે પ્રાથમિક ક્ષેત્રમાં ખેતીને લઈએ છીએ. બીજું ઉદ્યોગ ક્ષેત્ર કે જેમાં કંપનીઓ છે જે ઉત્પાદન કરતી કંપની એ બધી, અને સેવા ક્ષેત્ર કે જેમાં છે કર્મચારી, સરકારી કર્મચારી છે, વકીલ છે, ડૉક્ટર છે, એ બધા સેવા ક્ષેત્રમાં આવે છે. તો આ ત્રણ વલણને કારણે, ત્રણ પ્રકારને કારણે છે આપણો દેશ આગળ હોય છે. તો આપણે જોઈએ છીએ કે આપણા ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે, તો એમાં છે રાષ્ટ્રીય આવકમાં કેટલો ખેતીનો ફાળો છે. અત્યારે આપણે જોઈએ છે કે ખેતી ક્ષેત્ર કરતાં છે ઉદ્યોગ ક્ષેત્રને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. કેમ? એને પ્રોત્સાહન આપશે તો આપણે દેશનું ઉત્પાદન વધશે અને એના કારણે છે આપણો વિકાસ શક્ય બનશે. તો આ શું થયું કે હવે આપણે છે એ ખેતી ક્ષેત્રમાં છે એ રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો છે એ જાણી શકીએ. પછી ભારતની આયાતોના પ્રમાણમાં વધારો, આપણે આયાત નિકાસ કેટલું કરીએ છીએ. વસ્તુ છે આપણે ઘણી બધી બહારથી મંગાવવી પડે છે. જોઈએ છે કે આપણા ભારતમાં જે વસ્તુ ઉત્પાદન થતી હોય, ચા છે અસમમાં સૌથી વધારે જાણીતી છે, તો હવે અસમની ચા છે બીજા દેશમાં જતી હોય, એનું નિકાસ કરતા હોય આપણે, અને પછી કઈ પણ વસ્તુ છે એ મંગાવતા હોય બહારથી. આપણે ઘણી બધી વસ્તુ છે કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેટલા બધા તેલ છે, ઓઇલ છે, એ આપણે છે ભારતમાં ઓછા પ્રમાણમાં મળે છે, જે આપણે છે ઈરાન, ઈરાક જેવા દેશો પાસેથી મંગાવવા જ પડે છે. તો એ આયાત કરશું આપણે, તો જેટલું આયાત કરશું એની કરતાં છે એ નિકાસ આપણે ઓછી થાય છે, એ પણ આંકડાકીય માહિતી દ્વારા આપણે મેળવી શકીએ છીએ એની માહિતી. પછી આર્થિક વ્યવહારો વધી રહ્યા છે. જો અત્યારે છે દેશ વિકાસના પંથે છે એટલે આર્થિક વ્યવહારો વધતા રહ્યા છે. પછી કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર વધારે રોજગારી આપી રહ્યું છે, એ દિશા જાણી શકીએ ને આંકડાકીય માહિતી ઉપરથી. કે તમને ખબર છે કે આપણે કયા ક્ષેત્રમાં સૌથી વધારે છે અત્યારે? ઉદ્યોગ ક્ષેત્રમાં સૌથી વધારે રોજગારી મળે છે, લોકો છે ખેતી ક્ષેત્રને મૂકીને ઉદ્યોગ ક્ષેત્ર તરફ વધારે જોડાય છે, તો એમાં વધારે રોજગારી મળે છે. પછી કયું ક્ષેત્ર વધારે રોજગારી આપે છે ઉદ્યોગ ક્ષેત્ર અત્યારે? કેમ કે સૌથી વધારે અત્યારે એમાં જ લોકો છે કામ કરવા ટેવાયેલા છે ને એમાં જ રોકાયેલા છે. ટેકનોલોજી નવી નવી આવી એટલે ખેતીનું, ખેતી ક્ષેત્ર પણ આગળ આવ્યું, ઉદ્યોગ ક્ષેત્ર પણ આગળ આવ્યું. તો આપણો બીજો પોઈન્ટ છે દશા અને દિશાના વલણો જાણવા પણ આંકડાકીય માહિતી મહત્વની છે. પહેલો કયો હતો? સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો, વિશ્વસનીયતામાં વધારો. બીજો છે દશા અને દિશાના વલણો જાણે છે કે ભારત દેશ કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યો છે, એના વલણો પણ આપણને આંકડાકીય માહિતીમાં મળી રહે છે. પછી ત્રીજો પોઈન્ટ છે તુલનાત્મક અભ્યાસ માટે. તુલનાત્મક એટલે કે તુલના કરવી, એક દેશની બીજા દેશ સાથે તુલના, એટલે પણ શું થાય તુલનાત્મક અભ્યાસ કરવા માટે પણ આંકડાકીય માહિતી મળે. અહીંયા જોઈએ ને અહીંયા તુલના જ કરી કહેવાય ને, કિંમત અને માંગ, સ્થળ અને સમયની તુલના, સ્થળ અને સમય એટલે કે આ સમય છે આ સ્થળ, સ્થળ વચ્ચે છે આપણે કોઈ પણ જે કંપની છે એની તુલના છે બીજી કંપની સાથે કરી, તો ખબર પડે ને કે અત્યારે જોઈએ છે રિલાયન્સ છે અને બીજી સામે બીજી કંપની રહી, તો એ કંપનીની તુલના કરો તો તમને ખબર પડે આંકડાકીય માહિતી એમાં જરૂરી છે. પછી ભારતમાં 1951ની તુલનામાં 2015માં આર્થિક ક્ષેત્ર કેટલા પ્રમાણમાં આગળ આવ્યા? એ તો સ્વાભાવિક છે, 1951 છે ત્યારનું ઉદ્યોગ ક્ષેત્ર અને અત્યાર 2015નું ઉદ્યોગ ક્ષેત્ર, તો ઘણો બધો ફેર પડી જાય ને. 1951માં એટલી બધી ટેકનોલોજીનું અને જ્યારે 2015માં ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ, તો બંનેનો ટર્નઓવર એટલે કે વાર્ષિક ઉત્પાદન એ વધી ગયું, વધારો થતો હોય, તો એ તુલનાત્મક અભ્યાસ માટે પણ છે આંકડાકીય માહિતી જરૂરી છે. પછી કોઈ પણ દેશ સાથે તુલના કરવી હોય, અમેરિકા છે, ચીન છે, બ્રિટન છે, તો એ દેશ છે એની આપણે આર્થિક માહિતી જાણવી હોય, આપણી કરતાં છે કયો દેશ આગળ છે, કોની માથાદીઠ આવક વધારે છે, કોની રાષ્ટ્રીય આવક વધારે, પછી કયા દેશનો આયાત નિકાસમાં ફાળો વધારે છે, તો એ બધી માહિતી જાણવી હોય
તો પણ આપણે છે આંકડાકીય માહિતી મહત્વની છે. તો આપણો ત્રીજો પોઈન્ટ તુલનાત્મક અભ્યાસ માટે પેલો કયો હતો, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો, બીજો દશા અને દિશાના વલણો જાણવા, ત્રીજો તુલનાત્મક અભ્યાસ કરવા, અને છેલ્લો પોઈન્ટ આપણો સંક્ષિપ્તમાં રજૂઆત માટે. હવે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકા સ્વરૂપમાં, સંક્ષિપ્તમાં જે તમારે રજૂઆત કરવી હોય તો તમે શું કરો કે લાંબા વર્ણન કરતા આર્થિક બાબતોનું સંક્ષિપ્ત અને પ્રતિકારાત્મક રજૂઆત. હવે જો લાંબા વર્ણનનું છે, કાંઈ પણ દેશનું અંદાજપત્ર બહાર પડતું હોય તો આપણા દેશના અંદાજપત્રની બીજા દેશના અંદાજપત્ર સાથે સરખામણી કરીએ. તમે અંદાજપત્ર છે એ જોયું નહીં હોય, પણ ક્યારેક છે ન્યૂઝ આવતી હોય, અંદાજપત્ર બહાર પડ્યું હોય, અથવા તો તમે છે મોબાઈલમાં સર્ચ કરી પણ આપણું બજેટ છે એ જોઈ શકો છો કે અંદાજપત્ર છે એ કઈ રીતના હોય છે. બે પ્રકારના બજેટ છે, ખાધવાળું અને પુરાધવાળું. તો એ લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતનું સંક્ષિપ્ત અને પ્રતિકારાત્મક રજૂઆત પણ જરૂરી છે. એટલે કે આપણે જે લાંબા પ્રમાણમાં છે એનું ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણો ચોથો પોઈન્ટ, જો ચારે ચાર પોઈન્ટ યાદ રાખવાના છે, સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો, દશા અને દિશાના વલણો જાણવા, તુલનાત્મક અભ્યાસ અને સંક્ષિપ્તમાં રજૂઆત. તો આપણે આ શું થયું કે આંકડાકીય માહિતી જે આપણને અર્થશાસ્ત્રમાં કઈ રીતના ઉપયોગી છે એનું મહત્વ છે. આ પ્રશ્ન છે એ ત્રણ માર્કમાં પૂછાય છે, એટલા માટે છે એ તમને રિપીટ કરાવું છું અને તમારે છે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ આકૃતિ અને આલેખમાં રજૂઆત કઈ રીતના કરવી. આકૃતિ અને આલેખ અહીંયા આપણે તમને દર્શાવ્યું કે મેં આંકડાકીય માહિતી દ્વારા છે અહીંયા આલેખ દર્શાવ્યું કે આ રીતના છે તમે આંકડાકીય માહિતી સામાન્ય વ્યક્તિને સમજાવી શકો. પછી હવે એમાં જોઉં છું વિશ્વસનીય પ્રાપ્તિસ્થાન હોવું જરૂરી છે. માહિતી ખોટી મળી હોય તો તમે ખોટી માહિતીને પાછી આલેખ કે આકૃતિમાં ન દર્શાવી શકો. એની વેબસાઇટ છે કે આપણી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન જે છે એ રાજ્યોની વસ્તી ગણતરી અંગેની છે વેબસાઇટ છે. તો એ વેબસાઇટ છે એની ઉપર તમને વિશ્વસનીય માહિતી મળી રહે અને એ માહિતી તમે આકૃતિ દ્વારા દર્શાવી શકો અને સામાન્ય વ્યક્તિને તમે સમજાવી પણ શકો કે છે આ દેશમાં છે આ રાજ્યમાં છે આટલી વસ્તી છે અને આ રાજ્ય એની તુલના કરવામાં આ રાજ્યમાં ઓછી વસ્તી છે. તો પ્રાપ્તિસ્થાન કેવું હોવું જોઈએ, વિશ્વસનીય હોવું જોઈએ, ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે અથવા તો રાષ્ટ્રીય સર્વે વિશ્વ બેંકનો રિપોર્ટ જરૂરી છે. દેશનો જે રાષ્ટ્રીય સર્વે જોવો હોય, રાષ્ટ્રીય આવક જોવી હોય તો આપણે છે વિશ્વ બેંકનો છે અહેવાલ જરૂરી છે. એટલે કે વિશ્વ બેંક છે એ શું કરે કે વર્લ્ડ બેંક આપણી એનો રિપોર્ટ આપણી પાસે હોય તો આ કેવી છે કે આપણને પ્રોપર માહિતી સાચી મળતી હોય છે. ઘણી બધી ફેક એટલી બધી સંસ્થાઓ છે કે જે આપણને ખોટી માહિતી પણ આપતી હોય. તો પહેલાં તો પ્રથમ એ છે કે આકૃતિના આલેખ દોરતી વખતે પહેલાં તમારે આગળ વિશ્વસનીય માહિતી હોવું જોઈએ. તમે ક્રિકેટ મેચ જોવો, ક્રિકેટ મેચ જોતા હશો એમાં જોજો જ્યારે ક્યારેક પણ રન રેટ હોય અથવા તો બોલ છે બોલિંગ કઈ રીતના કર્યો, કયા છે એ વ્યક્તિ છે આગળ છે કોના કરતા, તો એ તમારે જોવું હોય તો એ આલેખમાં તમને દર્શાવે છે કે આને જે આટલા રન માર્યા છે તો એની કરતાં વધારે આને આટલા રન માર્યા છે. તો શું છે કે વિશ્વસનીય છે એટલા માટે તમને આલેખ દ્વારા એને રજૂઆત કરી છે. પછી બીજું સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. પ્રશ્ન પાછો થયો કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એટલે શું, કે જો આકૃતિ અને આલેખમાં છે ને આ બે દર્શાવવાના હોય સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, તો એને શું કહેવાય કે સ્વતંત્ર ચલને આડી ધરી ઉપર દર્શાવવાના હોય છે. સ્વતંત્ર ચલ છે તો એને આડી ધરી ઉપર છે આપણે દર્શાવીએ છે. હવે આડી ધરી એટલે શું, તો જો આ છે આપણી આડી ધરી, તો આડી ધરી એટલે કે એક્સ ધરી અને જ્યારે ઊભી ધરી એટલે વાય ધરી. આ બે ધરી છે એની ઉપર સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ ધરાવે દર્શાવે છે. તો હવે સ્વતંત્ર ચલ, હવે એ કઈ ધરી આડી ધરી એટલે એક્સ ધરી, તો અહીંયા કેવા ચલ દર્શાવશે સ્વતંત્ર ચલ, અને જ્યારે પરતંત્ર ચલ છે એ વાય ધરી ઉપર દર્શાવવાના હોય છે. હવે જો સ્વતંત્ર ચલ એટલે કે દેશ વર્ષ ઉત્પાદન એ બધું છે અહીંયા દર્શાવવાનું હોય છે. હવે દેશ છે કયો દેશ છે, તો ભારત છે, પાકિસ્તાન છે, એવું બધું છે એની સરખામણી કરવાની હોય ત્યારે આપણે અહીંયા દર્શાવીએ છીએ. અને બીજું વર્ષ, કેટલા વર્ષ, 2014, 2015, 2016, આવી બધી વસ્તુ છે સ્વતંત્ર ચલ કહેવાય છે. કે આ બધી માહિતી ઉપરથી કેમ
કે આ માહિતી સાચી હશે તો આ માહિતી આપણને મળશે. તો આ માહિતી પરથી છે પરતંત્ર જળ દર્શાવવાના કોઈ છે. તો પરતંત્ર જળમાં શું આવે? વસ્તી આવો. કે વસ્તી દર્શાવવી હોય તમારે ભારતની વસ્તી કેટલી છે તો અહીંયા છે આપણે દર્શાવવાના હોય છે. કે એની પર આંકડાકીય માહિતી અને આધારે આપણે છે વાયદરી ઉપર છે પરતંત્ર જળ દર્શાવવામાં આવે છે. વસ્તી આવક છે માંગ છે આવી બધી કિંમતો છે પરતંત્ર જળ પર દર્શાવાય છે. હવે જો આગળ લેવો છે કાર્યકારણનો સંબંધ. કાર્યકારણ આપણે આગળ સમજી ગયા. કાર્યકારણ એટલે શું? કે કોઈ એક કારણ છે એ કાર્ય માટે જવાબદાર હોય. વરસાદ ને ખેતી ઉદાહરણ યાદ રાખી શકો ને? વરસાદ પડશે તો ખેતી થશે તો કાર્યકારણનો સંબંધ. તો આમાં પણ એમ જ છે. એ વાય એક્સ ધરી ઉપર છે આ વસ્તુ નહીં હોય તમારી પાસે સ્વતંત્ર ચલ તો વાય ધરીને કમીને પરતંત્ર ચલ તો મળે જ નહીં. પરતંત્ર ચલ હશે તો સ્વતંત્ર ચલ નહીં હોય તો એ તમને મળે નહીં. તો એટલા માટે આ બે માહિતી તમારી માટે જરૂરી છે. તો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ છે એ આકૃતિ અને આલેખમાં મહત્વના છે. પછી છે ત્રીજું સ્કેલ માપની પસંદગી. હવે સ્કેલ માપ જો તમે ધોરણ 10 માં ભણીને આવ્યા આપણે આલેખ દોરતા ત્યારે છે સ્કેલ માપ લખતા કે 1 ઇંચ બરાબર આલેખ તમે અહીંયા દોર્યો હોય આપણે પછી અહીંયા લખો 5 ઇંચ અથવા તો 10 ઇંચ અથવા તો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. હવે આપણે આલેખ જ્યારે દર્શાવતા હતા ને ત્યારે અહીં આપણે સાઈડમાં સ્કેલ માપ કરીને લખતા હતા. તમને યાદ હોય તો તમે ધોરણ 10 માં જ આવી રીતના લખતા કોર્નર ઉપર સ્કેલ માપ પછી અહીંયા લખતા 1 ઇંચ બરાબર તમે જેટલું લીધું હોય 1 ઇંચ બરાબર છે વર્ષ ઉત્પાદન છે તો 5 બરાબરની નિશાની કરી અને અહીંયા વર્ષ અને ઉત્પાદન તમે લખતા હતા. તો આ રીતનું છે સ્કેલ માપ યોગ્ય હોવું જોઈએ. અહીંયા તમે 5 નો વાળો લીધો હોય આપણે દર્શાવતા હોય તો આપણે સામાન્ય રીતે આલેખ છે 5 ખાના અથવા 10 ખાના હોય છે. નાના ખાના હોય ઝીણા ખાના તો 10 ના હોય અને મોટા હોય તો 5 ના હોય. તો એ પ્રમાણે છે આપણે આપણી માહિતી પ્રમાણે છે અહીંયા કોર્નર ઉપર આપણે એના લેતા હોય કે 5 ખાનાનો છે તો 10-10 નો ગેપ રાખીએ અને આપણે 10-20-30 એમ દર્શાવતા હોય તો એ સ્કેલ માપ છે યોગ્ય હોવું જોઈએ. જો અહીંયા કીધું છે સમયને લગતી બાબત હોય તો 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો. હવે જો 1 ઇંચ બરાબર છે વર્ષ નક્કી કરવાના હોય છે કે 10 વર્ષ છે 5 વર્ષ છે એમ નક્કી કરી અને તમારે છે અહીંયા વાયધરી ઉપર દર્શાવવાના હોય છે. હવે ઉદાહરણ તરીકે હું લઈ શકું કે ભારતની વસ્તી ગણતરી આપણે દર 10 વર્ષે થાય છે તો હવે હું 1 ઇંચ બરાબર કેટલા લઈશ? દર 10 વર્ષ લઈશ ત્યારે થશે ને. તો અહીંયા 2014 ની વસ્તી એટલે 2000 થી તે 2010 વર્ષ એટલે 11 છે. 2011 માં વસ્તી ગણતરી થાય ત્યારે 10 વર્ષ અમારે અહીંયા 10 વર્ષનો ગાળો લેવાનો 10-20-30. તો એવી રીતના છે મારે દર્શાવવું પડે છે. તો 1 ઇંચ બરાબર મેં કેટલા લીધા છે? 10 વર્ષ છે એ લીધા છે અને માટે 1 ઇંચ પ્રમાણે છે આગળ વધવાનું હોય છે. તો અહીંયા તમારે છે સ્કેલ માપ છે લખવું જરૂરી છે. તો આકૃતિને આલેખમાં રજૂઆત કરતી વખતે 3 પોઈન્ટ યાદ રાખવાના. વિશ્વસનીય પ્રાપ્તિસ્થાન હોવું જોઈએ, તમારી પાસે માહિતી હોવી જોઈએ. સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ છે એમાં તમે જે આડીધરી ઉપર શું દર્શાવશો? દેશ અને વર્ષ છે તો એ સ્વતંત્ર ચલ આવે તો આડીધરી ઉપર આવે અને જ્યારે પરતંત્ર ચલ ક્યાં આવે? ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. તો આજે આપણે છે આટલો અભ્યાસ કર્યા છે. હવે આગળ છે તમારે આંકડાકીય માહિતીનું મહત્વ છે ને એ પ્રશ્ન તમારે પાકો કરવાનું છે ને લખવાનો પણ છે તમારી બુકમાં. કેમ કે આ પ્રશ્ન છે 3 માર્કમાં છે વારંવાર પૂછાય છે અને હવે છે આગળના લેક્ચરમાં છે આપણે આલેખ છે એ ભણીશું.